विद्यार्थियों तो आजे आपणे धोरण 12 ना ग्वाला एसावेन 2021 ना पेपर नंबर ए ना सेक्शन ए विषे वात करवाना छे। तो आपणे जे पेपर स्टाइल नवी आई ते प्रमाणे खबर छे के पहला आपणा खरा खोटा होय छे अने खरा खोटानी शरूआत करीए। तो पहेलुं खरा खोटुं छे आपणुं, वॉल्ट एंटरटेन हिमसेल्फ विथ डिझनीलेन्ड एज अ स्ट्रेन्जर्स डीड। मतलब ડિઝનીલેન્ડની મુલાકાતમાં જેટલા સ્ટ્રેન્જર્સ લોકોને આનંદ આવતો હતો તેટલો જ વોલ્ટને આનંદ આવતો હતો કે જ્યારે પોતે ડિઝનીલેન્ડની મુલાકાત લેતો હતો। તો કે આ વિધાન સાચું છે એટલે ટ્રુ। બીજું છે બ્લેક આન્ટ લવ ટુ ઈટ હની લાઈક લિક્વિડ। અહીંયા કીડીઓ વિશે વાત કરી છે પણ પર્ટિક્યુલર કાળી કીડી એ મધ જેવું પ્રવાહી એને ખાવું ગમે છે એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી પાઠમાં, આની કોઈ પણ રચના ઉલ્લેખ નથી એટલે વાક્ય ખોટું છે એટલે ફોલ્સ। When we breathe, there is a microscopic movement of the cranial bones. તો કે આ ઘટના સાચી છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા cranial bonesમાં નાનામાં નાની હલચલ જોવા મળે છે એટલે ટ્રુ। ચોથું છે હેલન આસ્ક્સ ધ વર્કર્સ ટુ ફાઇટ ફોર ધેર કન્ટ્રીઝ વિક્ટરી ઇન ધ વોર। આ વિધાન ખોટું છે બાળકો, કારણ કે હેલન તો એવું કહે છે કે તમે યુદ્ધથી દૂર રહો, તો મતલબ યુદ્ધ કરવા માટે હેલન કહે છે એટલે આ વિધાન થશે ખોટું। ત્યાર પછી છે નિયરેસ્ટ મિનિંગ, એકનોલેજ। એકનોલેજ એટલે પ્રખ્યાત, સારી રીતે જાણીતું, પરિચિત। નોટરિયસ એટલે ખરાબ રીતે પ્રખ્યાત, કુખ્યાત કહો તો પણ ચાલે, જેમ ખરાબ રીતે પ્રખ્યાત હોય એવું। વેલ નોન એટલે જાણીતું, પ્રખ્યાત। રિજેક્ટેડ એટલે ના પાડી દેવું, જેમ કે તમને કોઈ પ્રોજેક્ટ કરવા આપ્યો હોય ને તમારો કહે છે કે યોર પ્રોજેક્ટ ઇઝ રિજેક્ટેડ, મતલબ ના પાડી દેવી। નોલેજેબલ એટલે જ્ઞાની, તો અહીંયા તમારો જવાબ થયો વેલ નોન। વિગેરિયસ, વિગેરિયસ એટલે ખૂબ જ મજબૂત, સખત, ટફ, તો અહીંયા ટફ આપેલું છે એટલે સખત અને મજબૂત। અહીંયા વિજિલેન્ટ, વિજિલેન્ટ એટલે સાવચેત। લેથરિક એટલે કે નબળું, વીક એટલે નબળું, એટલે આપણો જવાબ થયો ટફ। ટોડ એટલે અહીંયા ફરવા જવું, મુલાકાત લેવી। ટાઈડ એટલે થાકી જવું, વિઝિટેડ એટલે પ્રવાસ કરવો, મુલાકાત લેવું, ટોર એટલે ફાડી નાખવું, ને ફીડ એટલે થાકી જવું, અહીંયા આગળ થાય ભાગી જવું થાય। તો આપણો અહીંયા જવાબ થયો ટૂડ એટલે વિઝિટેડ। તો કે એકનોલેજ એટલે વેલ નોન, વિગેરિયસ એટલે ટફ, ટૂડ એટલે વિઝિટેડ। ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, સિલેક્ટ એની મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગીવન સેન્ટેન્સ। તો તમે અહીંયા ધ્યાન આપો, આપણું પહેલું છે એક્સપ્રેસિંગ ધ ચોઇસ છે, બીજું એક્સપ્રેસિંગ ધ રિઝલ્ટ છે, ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ છે, અને એક્સપ્રેસિંગ સજેશન છે। તો આઠમું છે શ્રદ્ધા એક્ટ ટુ ફિયરફ્યોરલી ટુ ઓપોઝ એની વન। બાળકો જ્યાં તમને TOO અને ટુ આ બે વાક્યમાં જ્યાં પણ દેખાય ને આંખો બંધ કરીને તમે લખો રિઝલ્ટ એટલે એક્સપ્રેસિંગ રિઝલ્ટ। ફરી બોલું છું, વાક્યમાં જ્યાં તમને TOO અથવા ટુ દેખાય તો તમારે આંખો બંધ કરીને વિચાર કરવાનો જ નહીં, લખી દેવાનો એક્સપ્રેસિંગ રિઝલ્ટ। નવમું છે હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટજી એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ। સેમ એઝ, સેમ એઝ મતલબ તમે કોઈ વસ્તુના સંદર્ભમાં વાત કરી રહ્યા છો, સેમ એઝ મતલબ ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ। ત્યાર પછી છે દસમું, આઈ વુડ રેધર લિસન ટુ ઓલ્ડ હિન્દી સોંગ દેન વોચ અ હિન્દી મૂવી। વુડ રેધર, વુડ રેધર શું બતાવે છે? તમારી ચોઇસ બતાવે છે એટલે થયું એક્સપ્રેસિંગ ધ ચોઇસ। મતલબ પહેલા વાક્યમાં ટુ અને ટુ હોવાને કારણે એક્સપ્રેસિંગ ધ રિઝલ્ટ, બીજા વાક્યમાં ધ સેમ એઝ હોવાને કારણે ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, ત્રીજા વાક્યમાં વુડ રેધર હોવાને કારણે એક્સપ્રેસિંગ ધ ચોઇસ। હવે છે તમારી પાસે સિલેક્ટ એન્ડ રાઇટ અ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ। રાજુ કહે છે અહીંયા, વાય ડીડ યુ નોટ પ્રિપેર અ એપલ જ્યુસ, તમે એપલ જ્યુસ કેમ ન બનાવ્યું? તો જાગવું એ જવાબ આપવાનો છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, મતલબ ભૂતકાળની સ્થિતિનું વર્ણન કરવાનું રહે છે। તો અહીંયા એવું કહે છે, પહેલો છે આઈ કુડ નોટ પ્રિપેર અ એપલ જ્યુસ બીકોઝ યુ ફોરગેટ ઇન બ્રિંગ ધ એપલ,
તમને ક્યારે પણ એવું કે ને કન્ડિશન ઇન પાસ્ટ તો તમારે આંખો બંધ કરવાની નહીં, અને એમાં વિચાર કરી લેવાનો કે એમાં ઇફ વાળું વાક્ય છે. તમારે પહેલા એક જ વાનું કન્ડિશન ઇઝ પાસ્ટ કહે ત્યારે તમારે ઇફ વાળું વાક્ય પસંદ કરી લેવાનું. તમે ઇફ વાળું વાક્ય જ્યાં પણ પસંદ કરશો તમારો જવાબ હશે. હવે એની વાક્ય રચના પણ આપણે ચર્ચા કરી લઈએ કે ઇફ પછી કરતા હશે, હેડ હશે, અને કોમા પછી તમારે વુડ કે શુડ પ્લસ હેવ હશે. ફરી એકવાર ચર્ચા કરીએ, ઇફ અને અનલેસ હશે, પછી હેડ હશે, પછી પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ હશે, ત્યાર પછી કોમા હશે, વુડ અને શુડ હશે, પછી હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હશે. તો આપણે ચર્ચા કરી લઈએ પહેલા, જુઓ. ઓકે, અનલેસ પાસે જઈએ. ઇફ અને અનલેસ જ્યારે બે વાક્ય આપેલા છે, અનલેસની અંદર કોઈ બી જગ્યાએ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ નથી. મતલબ આ વિધાન આપણા માટે ખોટું થશે. તો આપણો જવાબ ઇફ વાળો સાચો થઈ ગયો. હવે 12મું છે, જાગું. હાઉ ઇઝ યોર સ્માર્ટફોન કમ્પેરિંગ? કમ્પેરિંગ કેમથી થાય બાળકો? ડિગ્રી હોય તો કમ્પેરિંગ થાય. હવે આપણે ડિગ્રી જોઈએ. ઇટ ઇઝ અ બેટર ધેન એની અધર સ્માર્ટફોન્સ. અહીંયા સ્માર્ટફોન્સ છે, એક વચન હોવું જોઈએ. અહીંયા તો બહુવચન છે એટલે આ વિધાન ખોટું. વેરી ફ્યુ ફોન આર સ્લીમ એઝ આઈ હેવ. અહીંયા સ્લીમ આર પછી એ સ્લીમ એઝ આઈ હોય તો સાચું પડે એટલે આ વાક્ય પણ ખોટું. ઇટ ઇઝ રિયલી સ્લીમ એન્ડ ઇમ્પ્રેસિવ. આ પણ વાક્ય ગ્રામેટિકલના ડિગ્રીમાં કંઈ આવતું જ નથી. હવે ત્રણ વાક્ય ન હોય અને ચોથું વાક્ય હોય તો બાળકો આંખો બંધ કરીને જવાબ તો ખબર પડી જ જાય. અને જોઈ લઈએ કે આ જવાબ છે કે નહીં ડિગ્રીનો. ઇટ ઇઝ સ્લીમર ધેન, સ્લીમર ધેન એની અધર ફોન. મતલબ આપણો જવાબ આ છે. લીઝા, મિસ્ટર મહેતાસ ટેમ્પરમેન્ટ ઇઝ ક્વાઇટ હોટ ટુ ડીલ વિથ, ડોન્ટ યુ થિંક સો? મિસ્ટર મહેતા એ ખૂબ જ ગરમ મિજાજના છે એટલે એમની જોડે કામ કરવું બહુ અઘરું લાગે છે. તારું શું માનવું છે? તો અહીંયા મૈત્રીએ જવાબ આપવાનો છે ને કે ઇન્ડિકેટર કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવવાનો છે કે ભાઈ ના, એમનું ભલે મગજ ગરમ હોય છતાં પણ એમનું મગજ સારું છે, એમ કામ કરવું સહેલું છે. તો આવી રચના માટે ધો, ઓલધો, ઇવન ધો, બટ, યટ, સ્ટીલ, ઇન્સ્પાયર્ડ ઓફ, હાઉ એવર, આટલી બધી રચના અંદર હોઈ શકે છે. આ તમારી પાસે કેટલી રચના છે. ઓકે, તમારી પાસે હાઉ એવર નહીં, ઇન્સ્પાયર્ડ છે. ચાલો એની પણ જોઈ લઈએ તમારી આની વાક્ય રચના. હાઉ એવર, ઓકે, હાઉ એવર પછી તમારે વિશેષણ છે, પછી કરતા છે, પછી ક્રિયાપદ છે, કોમા કરો ને પછી બીજું વાક્ય છે. હવે ઇન્સ્પાયર્ડ ઓમાં જોઈ લો તમે. હવે ઇન્સ્પાયર્ડ ઓવાળા વાક્યની અંદર ફિલિંગ ધ બ્લેન્ક્સ પહેલાં ક્યાંય કોમા પહેલાં ઇઝ ના આવે. જુઓ, ઇન્સ્પાયર્ડ ઓફ હિઝ ટેમ્પરામેન્ટ ઇઝ નોટ. અહીંયા ઇઝ મૂક્યું ને એ બહુ ખોટી વાત છે. આનો જવાબ લખવો હોત ને આ જવાબ, તો ઇન્સ્પાયર્ડ ઓફ હિઝ હોટ ટેમ્પરામેન્ટ આવત ને તો આ જવાબ આપણી પાસે આવત. પણ અહીંયા ઇઝ મૂક્યું ને એટલે ખોટું. તો મતલબ ઇન્સ્પાયર્ડ ઓફ ને હાઉ એવર ઇન્સ્પાયર્ડ ઓફ તો નીકળી જ ગયું. તો આપણો જવાબ શું આવશે? હાઉ એવર ધ હોટ ઇઝ ટેમ્પરામેન્ટ ઇઝ, હી ઇઝ નોબલ એટ અ હાર્ટ. 14મું આપણી પાસે છે, તારક. હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ. જેઠાલાલ મેકિંગ અ સુપરસ્ટિશન. હવે તમારે આ જવાબ આવે સુપરસ્ટિશનમાં તો તમારે એઝ ઇફ શોધી નાખવાનું. એઝ ઇફ પછી કરતા પછી વોસ્કે વેર. હવે તમારે એઝ ઇફ વાળું વાક્ય મળી ગયું તમને. એઝ ઇફ પછી કરતા વોસ્કે વેર, તો તમારો જવાબ તમને મળી ગયો. યાદ જ રાખો, સપોઝિશન્સ આપેલું છે, સપોઝિશન્સની અંદર કશું જ નહીં કરવાનું. એઝ ઇફ પછી કરતા પછી વોસ્કે વેર, આટલું યાદ રાખો એટલે તમારો જવાબ તમને મળી જશે. હવે ત્યાર પછી છે, સિલેક્ટ એન્ડ રાઇટ અ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર. યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. અરે, બોલતા પહેલાં બે વાર વિચાર કરો. કેટલી વાર? બે વાર, ત્રણ વાર, ચાર વાર, દસ વાર. મતલબ આપણો જ પ્રશ્ન બનશે કેટલી વાર. કેટલી વાર મતલબ અહીંયા વેન એટલે સમય, સમય તો કીધો જ નથી ભાઈ. હાઉ એટલે કેવી રીતે વિચાર કરવા કીધું એ પણ નથી કીધું. વોટ એટલે શું, શું પણ નહીં કીધું. હાઉ ઓફન એટલે કેટલી વાર. મતલબ જ્યારે તમને કેટલી વાર, મતલબ સંખ્યા ક્રમિક દિશા બતાવેલી છે, ત્યારે તમારો પ્રશ્ન હાઉ ઓફનથી જ બનશે. એટલે હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. હવે 16મું છે, ક્રેમિંગ અ આન્સર વિલ નોટ લીડ યુ અ સક્સેસ. ગોખેલા પ્રશ્નના જવાબથી તમને સફળતા મળશે નહીં. મતલબ અહીંયા કોઈ કરતાની વાત કરી, કરતાને અનુલક્ષીને કોઈની વાત કરી એટલે હુમ તો નહીં આવે, કારણ કે હુમ છે કરતાને અનુલક્ષીને. વોટ, હા શક્યતા ખરી વોટની. વાય કારણ આપ્યું છે, કારણ ના, કારણ નથી આપ્યું એટલે આ ખોટું. હવે આપણી પાસે બે વોટવાળા વાક્ય રહી ગયા. આપણા વાક્યને જુઓ શું છે, નકાર વાક્ય છે. એટલે આપણા વાક્યની અંદર નકાર વાક્ય હોવાને કારણે વોટ વિલ લીડ યુ ટુ સક્સેસ આ હકાર વાક્ય છે.
તો આપણો પ્રશ્ન કેવો હોવો જોઈએ? એ બી નકાર વાક્યનો હોવો જોઈએ. તો જો અહીંયા નોટ હોત તો આ જવાબ આવત. એટલે આપણી પાસે થયું વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. બાળકો અહીંયા નોટને ધ્યાન રાખવાનું છે. અહીંયા નોટ હોવાને કારણે આ જવાબ આવ્યો. અહીંયા નોટ નથી એટલે વોટવાળું વાક્ય જવાબમાં આવતું નથી. હવે આપણો છે સી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એન્ડરીચ ધ વોક્યુબ્યુલરી. તો અહીંયા સી રીડ કીધું છે એટલે અહીંયા કીધું છે, અહીંયા તમને કીધું છે એન્ડરીચ અ વોક્યુબ્યુલરી કીધું છે. મતલબ મારું શબ્દકોશનું જ્ઞાન વધે, બરાબર. એટલે તમને કારણ દર્શાવ્યું છે. ટુ એન્ડરીચ એ કારણ દર્શાવે. ટુ એન્ડરીચ શું દર્શાવે છે? કારણ. એટલે અહીંયા કરતાને અનુલક્ષી તો લીટી છે જ નહીં એટલે આવે નહીં. હાઉ કેમ એ પણ નહીં આવે. વોટ એટલે શું એ પણ નહીં આવે. એટલે વાય, વાય કારણ દર્શાવે છે. ઓઇંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ શી વિલ બી સિલેક્ટ ઇન અ કંપની. ઓઇંગ ટુ એક કારણ દર્શાવનાર શબ્દ છે. એટલે અહીંયા વોટ નહીં આવે, હાઉ નહીં આવે, હુ નહીં આવે, અને આવશે વાય. એટલે આવશે વાય વિલ શી બી સિલેક્ટેડ ઇન અ કંપની. તો બાળકો અહીંયા આપણા પેપર નંબર એકનો સેક્શન એ પૂરો થાય છે. તો ધોરણ 12 પેપર એકનું સેક્શન અહીં પૂર્ણ થાય છે. તો હું આશા રાખીશ કે તમને આમાં પ્રશ્નમાં સમજ પડી હશે કે કેવી રીતે જવાબ આવે છે. તો મારા વિડીયોને લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બને એટલા વિદ્યાર્થીઓમાં શેર કરો જેથી અંગ્રેજી વિષયના ધોરણ 12ના વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.